કે સરદાર વલ્લભભાઈ પટેલે 572 રજવાડાનું વર્ગીકરણ કર્યું. અરે વલ્લભભાઈ ના બાપ ની તેવડ નથી ગૃહવાડું ખાંડું કરી શકે રજવાડાનું રાજપૂતોનું. અરે વલ્લભભાઈ ના બાપ ની તેવડ નથી ગૃહવાડું ખાંડું કરી શકે રજવાડાનું. એટલે અજયભાઈ આજે હૃદયની વાત, ક્યાંથી 5-7-8 વર્ષ પહેલા મારા કોઈ ડાયરાના સ્ટેટમેન્ટ થી પટેલ સમાજ ની લાગણી દુભાણી. ત્યાર પછી 8 વર્ષના અરસામાં ઘણા બધા ડાયરામાં 1-2 કલાક નહીં, પૂરા 72 કલાક વલ્લભભાઈ પટેલ ને વાંચ્યા પછી મેં સારા સારા પ્રસંગો કીધા. પણ માઇનસ પોઈન્ટ દુનિયાને પેલો દેખાતો હોય છે, આપ પણ જાણો છો, હું જાણું છું. ત્યારે દેશના ભલા માટે, દેશના પાયાના પથ્થર બની અને જેના દેશના હિત માટે જેને ઝૂંપડાની સામે પેલા નજર કરી ઇમારત પસી જોઈ, આવું કોઈ વ્યક્તિ એટલે લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ. એટલે હું આજ પાટીદાર નવરાત્રીમાં બધાની સાક્ષી, દરિદ્રમાની સાક્ષી એક હૃદયના ભાવથી કહું છું કે મારા સ્ટેટમેન્ટથી કોઈ પાટીદાર કે કોઈ પટેલ સમાજની લાગણી દુભાણી હોય તો દેવા જ ખબર માફી ચાહે છે. બીજી વાત કે કોઈ કલાકાર સમાજથી મોટો હોતો નથી અને મારે એવો કલાકાર નથી બનવું કે કોઈ સમાજથી મોટો થઈ જાઉં. સમાજથી કલાકાર ઉજળા હોય છે એટલે વલ્લભભાઈ પટેલ વંદનીય છે અને એમને જે કર્યું છે એ ભારત વર્ષના આવનારા દિવસોમાં હું નથી માનતો કોઈ કરી શકે એવા કાર્યો કરી અને ભારતનું નામ એક આગવું કર્યું છે. ત્યારે આજ રોજ જગતમાની સાક્ષી હૃદયથી માફી ચાહું છું અને સમાજને આપને કીધું કોઈ સમાજથી કલાકાર મોટો હોતો નથી, સમાજથી કલાકાર ઉજળો હોય છે. બસ આજ વાત અસ્તુત, જય શ્રી રામ. બોલતા નથી.